ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીમાં પહેલો પાઠ ચબૂતરો ચિત્રપાઠ શીખીશું. તો આપણે પાઠ્યપુસ્તકમાં જોઈ ગયા છે કે ચબૂતરો કોને કહેવાય, ચબૂતરો શા માટે બાંધવામાં આવ્યો છે. હવે આપણે સ્વાધ્યાય પોથીમાં ચિત્રપાઠ છે તો ચિત્રના આધારે એનું વર્ણન કરીશું. તો અહીં એક ચબૂતરો દેખાઈ રહ્યો છે. તો ચબૂતરો ક્યાં છે? તો ગામની વચ્ચે કે ગામમાં પ્રવેશતાની સાથે ચબૂતરો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન થતો હશે કે ચબૂતરો આટલે ઊંચો શા માટે બાંધવામાં આવે છે? તો ચબૂતરો પક્ષીઓને, કૂતરા બિલાડા જેવા પ્રાણીઓ તેનો શિકાર ન કરી લે અને તે શાંતિથી ચણચણી શકે તે માટે ચબૂતરો ઉપર રાખવામાં આવ્યો હોય છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, ચબૂતરાની ઉપર ખૂબ જ સુંદર છત બનાવવામાં આવી છે. તો આ છત શા માટે બનાવવામાં આવે છે? તો આ છત એટલા માટે બનાવવામાં આવે છે કે ઉનાળા ચોમાસા જેવી ઋતુઓમાં પક્ષીઓ શાંતિથી ચણ ચણી શકે અને તેમાં જે ચણ નાખવામાં આવે છે તો વરસાદમાં પલળી ન શકે, એમને તડકો ના લાગે, તો એટલા માટે એ છત બનાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ચબૂતરાની નીચે જુઓ તો ત્યાં આગળ એક પાણી ભરેલું કૂંડું દેખાય છે, તો તેને થીપ કહેવાય છે. તો પાણી ભરેલા થીપમાં પક્ષીઓ પાણી પીતા દેખાઈ રહ્યા છે. અહીં ચબૂતરાનો ઓટલો છે, તો ત્યાં આગળ એક માણસ બેઠો છે અને ચબૂતરાના ઓટલાની આજુબાજુ બકરી, કૂતરા, ગાય તો તેવા પ્રાણીઓ જોવા મળે છે. તો અહીં એક ઘર છે અને ઘરની બાજુમાં એક ગમાડ છે. તે ગમાડમાંથી ગાયો બહાર નીકળી રહી છે તે પણ આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તો તમને એ પણ પ્રશ્ન થતો હશે ને કે આ જે ચબૂતરો છે તો તેમાં કોના માટે બનાવવામાં આવ્યો છે? તો આ ચબૂતરો પક્ષીઓ માટે બનાવવામાં આવે છે. પક્ષીઓને દાણા અને પાણી મળી રહે તો તે માટે ચબૂતરો બનાવવામાં આવેલો હોય છે. ત્યાર પછી આ ચબૂતરામાં દાણા કોણ નાખતું હશે? તો આ આજુબાજુના જે ઘરોના લોકો હોય છે તો તે ચબૂતરામાં દાણા નાખતા હશે. તો કઈ રીતે નાખતા હશે ખબર છે તમને? તો અહીં નિસરણી આપેલી છે, તો આ નિસરણીનો ઉપયોગ કરીને લોકો આ ચબૂતરામાં દાણા નાખતા હશે અને પાણી પણ મૂકતા હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રનું આપણે વર્ણન કર્યું. હવે ચિત્રને આધારે પ્રશ્ન આપવામાં આવ્યા છે, તો આ પ્રશ્નના જવાબ આપણે લખવાના છે. પહેલો પ્રશ્ન છે, ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે? તો વિદ્યાર્થી મિત્રો, ખબર જ છે ને તમને કે ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો છે? તો એનો જવાબ આવશે, ચબૂતરો પક્ષીઓ માટે બાંધવામાં આવ્યો છે. બીજું છે પ્રશ્ન, ચબૂતરામાં શું નાખવામાં આવ્યું છે, શું નાખવામાં આવે છે? તો ચબૂતરામાં ચણ નાખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન ત્રીજો, ચબૂતરા પર છત શા માટે હોય છે? તો ઉનાળા અને ચોમાસામાં પક્ષીઓને રક્ષણ મળે એ માટે ચબૂતરા પર છત રાખવામાં આવે છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન, પક્ષીને પાણી પીવા માટે શી વ્યવસ્થા છે? તો પક્ષીને પાણી પીવા માટે ચબૂતરા ઉપર પાણીની થીપ લટકાવી છે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, નિસરણીનો શું ઉપયોગ થતો હશે? જે ચબૂતરાની પાસે નિસરણી દેખાઈ રહી છે તે નિસરણીનો શું ઉપયોગ થતો હશે? તો નિસરણીનો ઉપયોગ લોકો દ્વારા પક્ષીઓને ચબૂતરામાં દાણા નાખવા અને પાણી મૂકવા માટે થતો હશે. ત્યાર પછી પ્રશ્ન નંબર છ, ચિત્રમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે આ ચિત્ર જોયું બરાબર ને? તો આ ચિત્રમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? તો આ ચિત્રમાં કૂતરું, બિલાડી, બકરી અને ગાય જેવા પ્રાણીઓ જોવા મળે છે. હવે પેજ નંબર બે પર જુઓ. પ્રશ્ન નંબર બે અહીં આપેલો છે અને તેમાં શું લખ્યું છે? ચબૂતરા વિશે પાંચ વાક્યો લખો. તો આપણે ચબૂતરાનું વર્ણન કર્યું, તો તમને લખતા આવડશે ને કે ચબૂતરા વિશે શું લખી શકાય? તો અહીં મેં લખેલું છે તો તે તમને સંભળાવું, તે તમે ધ્યાનથી સાંભળજો. અમારા ગામમાં એક ચોક વચ્ચે એક ચબૂતરો છે. તે ખૂબ ઊંચો છે. લોકો ચબૂતરામાં ચણ નાખે છે.
સવાર સાંજ પક્ષીઓ ત્યાં ચણવા આવે છે. ચબૂતરામાં પાણી પીવા માટે ઠીપ રાખવામાં આવ્યું છે જેનાથી પક્ષીઓ પાણી પીએ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ચબૂતરા વિશે આપણે લખી શકાય ને. તો હવે પ્રશ્ન નંબર 3 જોઈએ. તેમાં શું છે, નીચે આપેલું ચિત્ર જોઈ તેના વિશે લખો. તો અહીં એક ચિત્ર આપવામાં આવ્યું છે. તો આ ચિત્રનું આપણે અવલોકન કરવાનું છે કે આ ચિત્રમાં શું દેખાઈ રહ્યું છે. તો સૌ પ્રથમ તો બે પહાડો દેખાઈ રહ્યા છે. પહાડ એટલે કે પર્વત દેખાઈ રહ્યા છે. બે પર્વતની વચ્ચેથી સૂરજ દેખાઈ રહ્યો છે. ઘણા બધા વૃક્ષો દેખાઈ રહ્યા છે. વૃક્ષોની નજીક જ લોકોના ઘરો જોવા મળે છે. ત્યાર પછી એક તળાવ દેખાય છે. તળાવમાં બતકો તરી રહ્યા દેખાય છે. ત્યાર પછી એક કૂવો દેખાય છે. કૂવાની નજીક જ એક સ્ત્રી કપડાં ધોતી જોવા મળે છે. ત્યાર પછી કૂવામાંથી એક સ્ત્રી પાણી કાઢતી દેખાય છે. બે પનિહારીઓ પાણી લઈને ઘર તરફ જતી દેખાય છે. ત્યાર પછી રસ્તો દેખાય છે અને રસ્તા પર વાહનોની અવરજવર દેખાય છે. રસ્તા પર માણસોની પણ અવરજવર દેખાય છે. ત્યાં આગળ રસ્તા પર શું જોઈ શકાય છે કે એક ખેડૂત ખેતરે પોતાના બળદને લઈને ખેતરે જતો દેખાઈ રહ્યો છે. ત્યાર પછી રસ્તાની બાજુમાં એક મોચી દેખાય છે. દેખાય છે ને તમને? તો એ મોચી પાસે એક ગ્રાહક ઊભેલો દેખાય છે. ત્યાર પછી આ રસ્તાની વચ્ચે જ એક ચબૂતરો છે. એ ચબૂતરો પક્ષીઓ માટે બનાવવામાં આવેલો છે. એ ચબૂતરામાં દાણા અને પક્ષીઓ માટે પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે, એટલે કે ઠીપ લટકાવવામાં આવી છે. આ ચબૂતરા પાસે ઉડતા ઉડતા બે પક્ષીઓ આવતા દેખાય છે. દેખાય છે ને તમને? તો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રનું આપણે વર્ણન જોયું. તો આ ચિત્રને આધારે આપણે વાક્યો બનાવવાના છે કે આ ચિત્રના આધારે કઈ રીતે લખી શકાય. તો અહીં હું વંચન કરું છું, તે તમે સાંભળો. અહીં ગામડાની સવારનું દ્રશ્ય છે, એટલે કે ગામની સવારનું દ્રશ્ય દેખાઈ રહ્યું છે. સૂરજ બે ટેકરીઓ વચ્ચેથી ઉગી રહ્યો છે. એક સ્ત્રી વાસણ માંજે છે. બે પનિહારીઓ પાણી ભરીને જઈ રહી છે. ખેડૂતો ખેતર તરફ જાય છે. એક ચબૂતરો છે, તેમાં પક્ષીઓને પાણી પીવાનું એક કુંડું લટકે છે. એક પક્ષી ઉડતું ચબૂતરા પર જાય છે. મોચી રસ્તાની બાજુમાં બેઠો છે. એની પાસે એક ગ્રાહક છે. રસ્તા પર વાહનો જતા દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયું આપણે ચિત્રના આધારે એના પરથી વાક્ય બનાવ્યા. તો હવે આ જે પ્રશ્નો છે અને જે ચિત્રના આધારે વર્ણન છે તે તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે.